સુરતમાં રોગચાળો વકરતા જ પાલિકા તંત્ર એક્શનમાં છે. પાલિકા કમિશનરે આરોગ્ય ટીમોને કામે લગાડી છે. આરોગ્ય ટીમને અલગ અલગ વિસ્તારમાં સર્વે માટે મોકલી છે. શહેરના ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં જાળાવતીના કેસ વધ્યા છે. તેથી 1,40,000 ઘરોનો સર્વે કરાયો છે, જેમાં 5,00,000 લોકોને આવરી લેવાયા છે. સર્વેમાં તાવના 564 કેસ, સામાન્ય જાડાના 204 કેસ, ખાનગી હોસ્પિટલમાંથી પણ સારવાર લેવા આવતા દર્દીઓના આંકડા લેવાયા છે. રોગચાળાની સ્થિતિ સામે કુલ 1,800 કર્મચારીઓ સર્વેમાં જોડાયા છે. સુરતમાં જે રીતે રોગચાળો વકર્યો છે, ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આપની સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી સર, એક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલા લોકો જોડાયા છે, કઈ રીતે સર્વે કરાયો છે? સુરત કોર્પોરેશનમાં ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ એ પ્રકારના જે કેસીસ આવે છે એને અર્લી ડિટેક્શન માટે, ઘરેથી જ શોધી કાઢવા માટે માન્ય કમિશનર મેડમ દ્વારા જે સૂચના આપવામાં આવી તે મુજબ 500 જેટલા પ્રાઇમરી હેલ્થ વર્કર, 500 જેટલા ANM અને 1,000 જેટલા આશા, એટલે લગભગ 1,850-2,000 હેલ્થ વર્કર એ ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરી દીધો છે, જેની અંદર ગઈકાલે લગભગ 1,50,000 જેટલા ઘરે સર્વે કર્યું અને એમાં લગભગ 5,00,000 પોપ્યુલેશન કવર કરી અને 500 જેટલા આપણે તાવના કેસીસ શોધી કાઢ્યા. અમુક લોકો એમાંથી પોતાના GP પાસે સારવાર હેઠળ હતા અને અમુક લોકોને આપણે સ્થળ ઉપર જ ઇન્વેસ્ટિગેશન કર્યું, એટલે રેપિડ ટેસ્ટ કરી અને સારવાર આપી છે. એ જ રીતે ઝાડા ઉલટીના પણ લગભગ 200 જેટલા કેસીસ આપણે શોધી કાઢ્યા છે અને એને ORSની સારવાર અને સાથે સાથે આ કઈ રીતે એને પ્રિવેન્ટ કરવું એ સમજ આપી છે અને મેડિકલ સારવાર પણ એ લોકોને આપણે ઘરે આપી છે. સાથે સાથે મુખ્યત્વે ઝાડા ઉલટી જે છે એ અખાદ્ય પદાર્થ જે ખુલ્લામાં વેચાતો હોય એનાથી થાય છે અથવા પર્સનલ હાઇજીન પૂવર હોય, ઝાડા ગયા પછી હાથ ધોવામાં ના આવે અથવા જમ્યા પહેલાં હાથ ધોવામાં ના આવે સાબુથી તો પણ થાય છે, અથવા તો ત્યારબાદ જે ગંદુ પાણી આવે છે તેના મારફતે પણ થતું હોય છે. તો જે લોકોના ઘરે કોઈપણ સમયે ગંદુ પાણી આવે તો તાત્કાલિક સુરત મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી, જેથી આને આપણે તાત્કાલિક જ ત્યાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ અને પાણી ખાતાની ટીમ પહોંચી અને ઓલ્ટરનેટિવ સપ્લાય પૂરો પાડે. તો આ આરોગ્ય વિભાગના અધિકારીએ જોએસ વસવાણે કહ્યું છે કે 1,40,000થી વધુ જે ઘરો છે તેનો સર્વે કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે લોકોમાં દવા વિતરણ પણ કરવામાં આવ્યું છે. લોકોને કઈ રીતે ઝાડા ઉલટી અને તાવથી બચી શકાય તે અંગે સમજણ પણ આપવામાં આવી છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.